पूरना सेलुका गामे लापता थयेला व्यक्तिनो मृतदेह मळी आव्यो। जगदीशभाई रादड़ियानो मृतदेह मळी आव्यो छे। सरयामती नदीमां गईकाले लापता थया हता। मित्रों साथे वाड़ीए पार्टी करी परत फरता समये आ घटना बनी छे। सरयामती नदीमांथी तेमनो मृतदेह मळी आव्यो। स्थानिक लोकोए तेमना मृतदेहने बहार काढ्यो छे। नदी कांठे आवेला खेतरमां 5-6 मित्रोए पार्टी करी हती। त्यारबाद घरे परत फरता घरे न आवता परिवारे शोधखोळनी शरूआत करी अने त्यारबाद सरयामती नदीमांथी तेमनो मृतदेह मळी आव्यो। आज विषय वधु વાતચીત કરવા સંવાદદાતા નરેશ ભાલિયા ફોનલાઈન પર। જી નરેશ, જે રીતે એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે, ઘરે પરત ફર્યા નહોતા, શોધખોળ બાદ સરયામતી નદીમાંથી મૃતદેહ મળી આવ્યો, શું વિગતો? જી બિલકુલ, જો વાત કરવામાં આવે તો ગત મોડી રાત્રિની ઘટના છે કે જ્યાં સેલુકા ગામ પાસે સરયામતી જે નદી છે તે પસાર છે તે કે થઈ છે ત્યારે કહી શકાય કે જે 5-6 જેટલા મિત્રો છે તે વાડીએથી પાર્ટી કરી અને જયારે પરત ફરી ગયા હતા ત્યારે જગદીશભાઈ રાજડી નામનો જે વ્યક્તિ છે તે ક્યાંક અકસ્માતના પાણીના પ્રવાહની અંદર લાપતા છે તે ક્યાંક બન્યો હતો, ત્યારે સ્થાનિક લોકો તેમજ ફાયર બ્રિગેડ દ્વારા તેમની રાત્રિ દરમિયાન શોધખોળ છે તે કરવામાં આવી હતી, પરંતુ વહેલી સવારે આજે તેમનો મૃતદેહ છે તે મળી આવ્યો છે અને હાલ તેઓના મૃતદેહ સીએમ ખસેડવામાં છે તે આવ્યો છે અને પોતાની જે કાર છે તે એમએલએ પ્લેટ લખેલી તે પણ નદી કાંઠેથી મળી આવી હતી। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર। તો મૃતદેહ મળી આવતા પરિવારજનો શોકમાં છે। ગઈકાલે મિત્રો સાથે પાર્ટી કર્યા બાદ તેઓ ઘરે પરત નહોતા ફર્યા, જોકે આ નદીના સ્તર પણ ઉપર આવ્યા છે અને તેમનો મૃતદેહ તેમાંથી મળી આવ્યો છે।